રામપરા ગામેથી ઘઉં અને ચોખાનો જથ્થો બરવાળા મામલતદાર દ્વારા ઝડપી પાડ્યો. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના રામપરા ગામ ખાતે બરવાળા મામલતદાર અધિકારી સીઆર પ્રજાપતિ તેમજ પુરવઠા મામલતદારને મળેલ બાતમીના આધારે તપાસમાં પહોંચેલ, જ્યાં 3 રિક્ષા ચાલકો ઘઉં, ચોખા અને બાલભોગના પેકેટનો જથ્થો બિનઅધિકૃત રીતે ખરીદી કરાઈ રહ્યો હોવાનું જોવા મળતા 3 રિક્ષામાં ઘઉંના કુલ 14 કટ્ટા મળેલ, જેમાં 810 કિલો ઘઉં મળી આવેલ, તેમજ ચોખાના 16 કટ્ટા મળી આવેલ, જેમાં 995 કિલો ચોખા મળી આવેલ અને બાલભોગના નાના મોટા કુલ 99 પેકેટ, જેની કિંમત 73,500 રૂપિયા થાય છે, તે જથ્થો સીઝ કર્યો હતો. તેમજ 3 રિક્ષા સાથે કુલ રૂપિયા 1,01,257 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સીઝ કરી કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે રાજ્યમાં સૌ પ્રથમવાર અનઅધિકૃત રીતે સરકારી અનાજનો જથ્થો જે લોકો માટે આપવામાં આવે છે તેનું વેચાણ કરવું તે પ્રતિબંધિત હોવાથી આના અનઅધિકૃત વેચાણ કરનાર રેશન કાર્ડ ધારકોને નોટિસ ફટકારી મામલતદારે કાર્યવાહી હાથ ધરી છે. તેમજ વધુમાં આવા કિસ્સાઓમાં રેશન કાર્ડ રદ કરવા સહિતની તૈયારીઓ હાથ ધરાય છે. સાથે જ મામલતદારે લોકોને અપીલ કરી કે આવા પ્રકારે સરકારી અનાજનો જથ્થો તેમજ બાલભોગનો જથ્થો વેચાણ કરવું નહીં, અન્યથા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર પ્રવીણ ભટ્ટ, જીએન ન્યૂઝ, બરવાળા. હું સીઆર પ્રજાપતિ, તો મામલતદાર ને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બરવાળા. ગઈકાલે સવારે અમને થોડી વિશ્વસનીય જગ્યા પરથી ઇન્ફોર્મેશન મળેલી કે રિક્ષાઓ જે છે એ અનાજનો જથ્થો જે છે લેવા માટે ફરી રહી છે, તો એટલે તાત્કાલિક જે છે મારા નાયબ મામલતદાર પુરવઠા જે છે એ સ્થળ જગ્યા પર ગયા અને ત્યાંથી અમે 3 રિક્ષાઓ જે છે એની અંદર અંદાજિત 1700 કિલોગ્રામ જેટલો જથ્થો, વધુમાં જે સુપોષિત માતાને ICDSમાં વપરાતા જે અનાજ છે, રાગ બનાવવા માટેની સામગ્રી છે, એવો લોટ છે, એવા 99 જેટલા પેકેટ્સ પણ મળી આવેલા છે 3 રિક્ષાઓ સર. એટલે એને સીઝ કરી અને એસેન્શિયલ કોમોડિટી કંટ્રોલ ઓર્ડર રેગ્યુલેશન્સનો જે છે એના હેઠળ અમે કાર્યવાહી એની કરી છે. સાથે સાથે પ્રાથમિક ઇન્કવાયરીઓમાં એવું દેખાય છે અત્યારે કે રાશન કાર્ડ ધારકો જે છે, જે લોકો NFSA હેઠળ શું આ પાત્રતા ધરાવે છે, એમના દ્વારા જથ્થો લીધા પછી જે છે આવા પ્રકારના જથ્થાનું અનધિકૃત વેચાણ કરવામાં આવી રહ્યું છે. તો ખાસ મામલતદાર જો બરવાળા તરીકે મારી તમામ રાશન કાર્ડ ધારકોને પણ આ એક સૂચન છે અને સાથે સાથે હું ખાસ એમને આ એક નોટિસ પણ પાઠવું છું કે કોઈ પણ રાશન કાર્ડ ધારક જેને પોતાની લાયકાત NFSA હેઠળ છે એના માટે સરકારશ્રી દ્વારા એમને સબસિડાઇઝ પ્રકારનું અનાજ આપવામાં આવે છે એમની અન્ન સલામતી એન્શ્યોર કરવા માટે, નહીં કે વેચાણ કરવા માટે. એટલે પ્રાથમિક ઇન્કવાયરીમાં સમીક્ષા ચાલુ છે. જે પણ કેસો થયા છે એમાં પ્રાથમિક દ્રષ્ટિએ જે આવા રાશન કાર્ડ ધારકો અનાજ જે છે વેચતા માલુમ પડશે એમના અનાજના જે પણ રાશન કાર્ડ છે એ રદ કરવાની કાર્યવાહી પણ અહીંયાથી કરવામાં આવશે.